સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોની અધ્યક્ષતામાં 78મો સ્વાતંત્ર પર્વની ધામધૂમથી ઉજવાયો. વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયા. સાબરકાંઠા જિલ્લામાં જિલ્લા કક્ષાનો 15મી ઓગસ્ટ સ્વતંત્રતા પર્વ આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોની અધ્યક્ષતામાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ હિંમતનગર ખાતે હર્ષો ઉલ્લાસપૂર્વક ઉજવાયો હતો. મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોના વરદ હસ્તે ધ્વજવંદન કરાયું, તેમજ પરેડની નિરીક્ષણ કરી સલામી ઝીલી જિલ્લાવાસીઓને સ્વતંત્રતા પર્વની શુભેચ્છા પાઠવી હતી. મંત્રીએ આ અવસરે જણાવ્યું કે આઝાદીના અમૃતકાળમાં ગુજરાત બમણી ગતિથી વિકાસ કરી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ત્રીજી વખત દેશનું સુકાન સંભાળ્યા બાદ ગુજરાતને અનેક વિકાસ પ્રકલ્પોની ભેટ આપી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની નિશ્રામાં ગુજરાતમાં 10 દિશાઓમાં વિકાસના કાર્યો થઈ રહ્યા છે, જે રાજ્યની વિકાસની સીમાને વધુ ઉપર લઈ જશે. મંત્રીએ વડાપ્રધાન દ્વારા એક પેડ માં કે નામ MSME નો વિકાસ, રાજ્યમાં મજબૂત રેલવે માળખું, આંતર માળખાકીય સુવિધાઓ, સોલાર સહાય જેવી કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓ અને રાજ્ય સરકાર દ્વારા શ્રમિક અન્નપૂર્ણા યોજના, રેન બસેરા યોજના, મહિલાઓ માટે વિશેષ યોજનાઓ, ખેડૂત કલ્યાણના પગલાઓ સહિત વડાપ્રધાનના જ્ઞાન આધારિત ગરીબ યુવા અન્નદાતા અને નારી શક્તિના કલ્યાણની યોજનાની વિગતો આપી હતી. મંત્રીએ વધુમાં ઉમેર્યું કે આધુનિક સમાજ વિકાસના નિર્માણમાં મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે નારી શક્તિનું સન્માન કરતા બજેટની જોગવાઈનો ઉલ્લેખ કરીને રાજ્યમાં પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહિત કરવાના અભિગમ સાથે નવી શરૂ કરાયેલી નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી યોજના અને નમો યોજનાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગ્લોબલ વોર્મિંગની સમસ્યાઓને ખારવા માટે રાજ્યમાં હરિયાળીનું પ્રમાણ વધે તે માટે એક પેડ માટે નામ અભિયાન અંતર્ગત વૃક્ષોનું વાવેતર કરીને રાષ્ટ્રીય સ્તરે ગુજરાતે સ્થાપેલા કીર્તિમાનનો ગૌરવભેર ઉલ્લેખ કર્યો હતો. આ પ્રસંગે દેશભક્તિનો ભાવ પ્રગટ કરતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયા હતા. મંત્રીના હસ્તે વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, તેમજ તાલુકા વિકાસ માટે રૂપિયા 25 લાખનો ચેક અર્પણ કર્યો હતો. આ સ્વતંત્રતા પર્વ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ, સંસદ શોભનાબેન બારૈયા, રમીલાબેન બારા, ઈડર ધારાસભ્ય રમણલાલ વોરા, હિંમતનગર ધારાસભ્ય વીડી ચાલા, પ્રાંતિજ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, જિલ્લા કલેક્ટર ડોક્ટર રતનકર ગઢવી, ચારણ જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, જિલ્લા પોલીસ વડા વિજય પટેલ, પૂર્વ સંસદ દીપસિંહ રાઠોડ, અગ્રણી કનુભાઈ પટેલ, વિજય પંડ્યા, મહિલા અગ્રણી કૌશલ્યાબા તેમજ વિવિધ અમલીકરણ અધિકારીઓ, કર્મચારીઓ, શિક્ષક ગણ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. ઉમંગ રાવલ, ZSTV, સાબરકાંઠા. આજે સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે બધાને મારી ઢેર સારી શુભકામના. એમાં જે કંઈ ક્ષતિઓ હશે કે જે કંઈ બિનઅધિકૃત રજાઓ લે વગર જે શિક્ષક મિત્રો ગયા છે એમના પર કાયદેસરની કાર્યવાહી અમારી વિભાગની ચાલુ છે અને એ આગળ વધારીશું. ધન્યવાદ.